નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 12 કોમર્સના આ વિષયની અંદરનું આપણે પ્રથમ ચેપ્ટર સંચાલનનું સ્વરૂપ અને મહત્વ ગયા પીરિયડમાં ચાલુ કર્યું. એમાં આપણે જો થોડું રિવિઝન લઈએ તો એક બાબત ઉપર મેં સૌથી વધારે ભાર મૂક્યો હતો કે કોઈ પણ વિષયને સમજતા પહેલાં એ વિષય જેને સીધી કે આડકતરી રીતે અસર કરતું હોય એ બાબતોને સમજવી ખૂબ જરૂરી છે. સંચાલન એ કોના માટે? તો સંચાલન એ ધંધા અને વ્યવસાય માટે સંચાલનની જરૂર છે. તો આગળના પીરિયડની અંદર આપણે જે વસ્તુ શીખ્યા એ જ હતી કે ધંધાકીય એકમો કયા કયા પ્રકારના અને કેટલા કેટલા છે, જેમાં આપણે શીખી ગયા કે ભાઈ એકાંકી પેઢી, ભાગીદારી પેઢી અને કંપની સ્વરૂપ આ ત્રણે ત્રણ ધંધાકીય એકમના અલગ અલગ ભાગ છે. આપણે એમાં પણ ચર્ચા કરી હતી એમ કે કોઈ પણ ધંધાકીય એકમ ત્યારે જ સફળ થાય જ્યારે તે ધંધાકીય એકમનું સંચાલન એ ધંધાનો માલિક ઉત્કૃષ્ટ રીતે, ઉત્તમ રીતે અને પોતાની સંપૂર્ણ નિષ્ઠાથી કરે તો જ. તો હવે આપણે આ ચેપ્ટરના બીજા ભાગ તરફ આગળ વધીએ તો સૌથી પહેલા સંચાલનની વ્યાખ્યા સમજવી ખૂબ જરૂરી છે. તો સંચાલન એટલે શું? તો સંચાલનને હું જો મારી રીતે કહું તો એને મુખ્ય ત્રણ બાબતો જ્યારે ભેગી થાય ત્યારે સંચાલનની વ્યાખ્યા પૂરી થાય. તો સંચાલનમાં એવી કઈ ત્રણ બાબતો છે? તો કે સૌથી પહેલી તો સમય, બીજી વસ્તુ ખર્ચ અને ત્રીજી વસ્તુ ઉત્પાદનના સાધનો. આ ત્રણેય બાબતો ભેગી થાય અને એનો સમન્વય થાય તો એને આપણે સંચાલન કહી શકીએ. તમારા પાઠ્યપુસ્તકની અંદર જે વ્યાખ્યા આપવામાં આવી છે, પહેલાં હું એ વ્યાખ્યા વાંચું છું. મેં જે તમને ત્રણ વસ્તુઓ કીધી, ત્રણ બાબતો કીધી, એ ત્રણે ત્રણ બાબતો પણ પાઠ્યપુસ્તકની અંદર એની વ્યાખ્યામાં સ્પષ્ટ રીતે આપવામાં આવેલી છે. હું પહેલાં સંચાલનની વ્યાખ્યા વાંચું છું, દરેક જણ પહેલાં વ્યાખ્યાને ધ્યાનથી સમજે. ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. તો અહીંયા જો અમે કીધું એમ કે ત્રણ બાબતો ઉપર મહત્વ આપવામાં આવ્યું છે. સૌથી પહેલું ઓછામાં ઓછો સમય અને ખર્ચ જે ધંધાકીય વ્યવસાય પોતાના ધંધામાં સમયનું મહત્વ નથી રાખતો એ ધંધો લાંબો સમય ચાલતો નથી. એક ઉદાહરણ આપું કે માનો કે એક કંપનીએ બીજી કંપનીને 1,00,000 બોલપેન બનાવવાનો ઓર્ડર આપ્યો. જે કંપનીએ બોલપેન બનાવવાનો ઓર્ડર લીધો એણે ઓર્ડર આપનાર કંપનીને એવું સ્પષ્ટ કીધું કે અમે તમને આજની તારીખથી 6 દિવસે તમને તમારો માલ ડિલિવર કરી દઈશું. એટલે એણે આપેલો સમય, એ સમયની અંદર એ વ્યક્તિએ પોતાનું કામ નિર્ધારિત પૂરું કર્યું નથી. તો આવા સંજોગોની અંદર જે વ્યક્તિએ ઓર્ડર આપ્યો હતો એ વ્યક્તિ કાં તો આ વખતનો ઓર્ડર રદ પણ કરી શકે અથવા તો આ વખતનો તો ઓર્ડર લઈ લે પણ ફરી વખત એ કંપની ઓર્ડર આપતા પહેલાં તમારા ભૂતકાળના તમારા કરેલા કાર્યો, ભૂતકાળમાં તમે એને જે રીતની સગવડ આપી હતી એ સગવડને ધ્યાનમાં રાખી અને પછી જ નક્કી કરશે કે તમને ફરી વખત નવો ઓર્ડર આપવો કે નહીં. એટલા માટે સંચાલનમાં એક બાબત બહુ સ્પષ્ટ છે કે જો કોઈ પણ ધંધાને તમારે સફળ કરવો હોય તો તમે
જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં ઓછામાં ઓછા ખર્ચે, એટલે કે જ્યાં 50 પૈસાની જરૂર છે ત્યાં 1 રૂપિયાને ખર્ચ કરવાની જરૂર નથી, જ્યાં તમને એવું લાગે કે મજૂરો દ્વારા કામ કરવું એ સરળ છે અને ઓછા ખર્ચે થઈ શકે એમ છે અને મજૂરો પણ સરળતાથી મળી શકે છે એમ છે, ત્યાં આધુનિક મશીનો લાવી મોટો મૂડી ખર્ચ કરી પોતાના ધંધાના ઉપર વધારાનું ભારણ ઊભું કરવાની કોઈ જરૂરિયાત દેખાતી નથી. તો અહીંયા એ બાબત બહુ ક્લિયર કટ અને બહુ સ્પષ્ટ રીતે કહી શકાય કે જો તમારે સફળ સંચાલન કરવું હોય તો નક્કી કરેલી સમય મર્યાદામાં ઓછામાં ઓછા ખર્ચે તમારે ઉત્પાદન કાર્ય પૂર્ણ કરવું જોઈએ. આ સાથે એક ત્રીજી બાબતમાં પણ આમાં સમન્વય કરવામાં આવ્યો છે કે ભાઈ ઉત્પાદનના સાધનો, આપણે સામાજિક વિજ્ઞાન અને 11-12ની અંદર પણ અર્થશાસ્ત્રની અંદર પણ આ વસ્તુ વારંવાર કહેવામાં આવી છે કે ભાઈ વિશ્વની અંદર ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. દાખલા તરીકે જમીન તો એ પણ મર્યાદિત છે, શ્રમિક તો એ પણ મર્યાદિત છે. શ્રમિકે જે સમય એની જોડે છે એનાથી વધારે સમય માટે એની જોડે તમે કામ લઈ શકવાના નથી. એટલે ઉત્પાદનના જે મર્યાદિત સાધનો છે એ મર્યાદિત સાધનોનો મહત્તમ ઉપયોગ કરી સારામાં સારું ઉત્પાદન મેળવવાનો પ્રયત્ન કરવો, એને એ આખી પ્રક્રિયાને આપણે સંચાલન કહીએ છીએ. અને જે ધંધાકીય એકમે સમયનો સદુપયોગ, જે ધંધાકીય એકમે ખર્ચ ઉપર પોતાનો અંકુશ, જે ધંધાકીય એકમે ઉત્પાદનના મર્યાદિત સાધનોનો મહત્તમ ઉપયોગ કર્યો છે, એ તમામે તમામ ધંધાકીય એકમો આજે વિશ્વના મોટામાં મોટા ઉદ્યોગોમાં તેમનું નામ લેવામાં આવે છે. એટલા માટે સંચાલનની વ્યાખ્યા ઉપરથી એક બાબત આપણે બહુ સ્પષ્ટ થઈ જાય કે જો સંચાલન કરવું હોય તો તમારે સમય, ખર્ચ અને ઉત્પાદનના સાધનો આ ત્રણેય બાબતો ઉપર જો ધંધાનો માલિક ધ્યાન કેન્દ્રિત કરે તો સ્વાભાવિક છે કે એ સફળ સંચાલક બની શકે, અને જો વ્યક્તિ સફળ સંચાલક હોય તો સ્વાભાવિક છે કે એનો ધંધો, એનો વ્યવસાય એ પણ સફળ થાય જ. આ હતું આપણો પહેલો પ્રશ્ન કે સંચાલનની વ્યાખ્યા, એનો અર્થ સમજાવો. તો સંચાલનની વ્યાખ્યા અને અર્થમાં જો તમે પરીક્ષાની અંદર મુખ્ય 3 બાબતોનો સમાવેશ કરો તો તમારા ત્યાં કોઈપણ પ્રકારના માર્ક્સ કપાવવાની શક્યતા રહેતી નથી. થેન્ક યુ.